कपराड़ा तालुकानी नानी पलसण गामनी दमणगंगा नदीमांथी पाणीना वहेण वच्चे एक मृतकनो मृतदेह ट्यूब पर मूकी सामे किनारे आवेला श्मशान गृह खाते लई जवानो वीडियो सोशियल मीडियामां वायरल थयो हतो। जो कि आ वीडियोना लईने इन गुजरात न्यूज चेनलनी टीमे समग्र हकीकत जाणवा माटे अंतरियाळ एवा कपराड़ा तालुकानी नानी पलसण गामनी मुलाकात लई तेमनी समस्या सांभळी हती। ग्रामजनोना जणाव्या प्रमाणे नानी पलसण गामना लोकोनी जमीन नदीना पेले पार आवेला गोरपाड़ा फड़ियामां छे अने लोको सामान्य दिवसोमां नदीमां पाणी नहीं होवाना कारणे अवरजवर करता होय छे, परंतु ચોમાસાના દિવસોમાં નદીના પાણીનું વહેણ હોવાથી ભારે મુશ્કેલી પડે છે અને ગામના લોકો ટ્યુબ અથવા લાકડાના સહારે તેમજ જાનના જોખમે તરીને સામે કિનારે ખેતી કામ કરવા તેમજ સ્કૂલે જતા બાળકોને પણ જાનના જોખમે લઈ જતા હોય છે। આ માટે સમસ્યાના કાયમી નિરાકરણ માટે નાની પલસણ ગામની દમણગંગા નદી પર કોઝવે બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી। અમારું ફળિયું છે, હું આશા વર્કર તરીકે કામ કરું છું। બે ફળિયા છે, એક ગોળપાડા અને એક નિશાળ ફળિયામાં, બે ફળિયામાં હું કામ કરું છું અને મારે રસીકરણમાં અને સગર્ભાની આ સાઈટ લાવવા માટે કે ડિલિવરી કરાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે અને અમારે તે છે ને ટૂંકમાં બેસાડીને આ સાઈટ લાવવા પડે છે। અમારે ગંભીર બીમાર બાળકો હોય કે પછી રસીકરણ કરવાનું હોય ને તો બેનો એ લોકોને ટૂંકમાં કે પછી પહેલાં ટોપલામાં બેસાડીને પછી આ સાઈટ લાવવા પડે છે, અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને અમે ચૂંટણી હોય કે ગમે ત્યારે કેટલા નેતાઓને અમે રજૂઆત કરી છે તો હજુ સુધી અમારું સમસ્યા હજુ નીલ નથી થયેલી છે। તો અમારી સમસ્યા અમારી માંગ છે ને પુલ બનાવવા માટેની અમારી માંગ છે। મારું નામ શૈલેષભાઈ રમેશભાઈ પારધી, નાની પલસણ ગામનો રહેવાસી છું। અમારા ગામમાં એક પ્રાથમિક શાળા છે અને ગામનો એક ફળિયું નદીની પેલી પાર છે, એ ફળિયાનું નામ છે ગૌળપાડા ફળિયું। ગૌળપાડાથી કેટલાક છોકરાઓ આ મૂળ ગામની પ્રાથમિક શાળામાં ભણવા આવે છે અને ચોમાસાની ઋતુમાં નદી ભરેલું હોય તો એ છોકરાઓને ભણવા આવવાની તકલીફ પડે છે। કોઈક વાર માતા પિતા એ લોકોને ટ્યુબ પર કે લાકડા પર ઉતારીને મોકલે છે અને કોઈક વાર તો મહિલાઓ ઉતારીને મોકલે છે, કોઈક વાર છોકરાઓ જાતે પણ જાનનું જોખમ કરીને શાળામાં આવે છે। એટલે અમારે સરકારને એ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ નહીં બગડે અને જીવ ન જોખમમાં મુકાય એના માટે પુલ કે ચેકડેમ પણ પદવે નદી ઉપર બનાવી આપે એવી સરકારને વિનંતી છે। મારું નામ